ધીસ પ્રોગ્રામ ઇઝ બ્રોટ ટુ યુ બાય ધીડિયન ફનકાર શો ધ ઇન્ડિયન ફનકાર એ આજે મને અહીંયા ઇન્વાઇટ કરી છે ઉદ્દેશ્ય જે છે કે જે પણ શહેરના જુદા જુદા કલાકારો છે એ પછી કવિ હોય સંગીતકાર હોય મુલાકાત હોય એવા વિવિધ વિષયના ક્ષેત્રોમાં જે લોકોનું પોતાનું કંઈક પ્રદાન હોય અને એમણે રજૂઆત કરવી હોય એને માટેનું અહીંયા પ્લેટફોર્મ છે અને એના ભાગ તરીકે હું આમ્રપાલી દેસાઈ અહીંયા આવી છું આમ તો હું આકાશવાણીમાં કામ કરતી હતી હવે રિટાયર થઈ ગઈ છું એ પહેલાં પણ હું સમાજ સેવા કરતી હતી અને હવે મેં એક જુદા પ્રકારનું કામ શરૂ કર્યું છે ગપશપ અ પ્લેસ ટુ ટોક અરે ગપશપ તો ગમે ત્યાં થઈ શકે એમાં એવી જગ્યાની ક્યાં જરૂર પડે આપણે વાતચીત તો અત્યારે હું પણ તમારી સાથે કરી રહી છું કોફી શોપમાં પણ વાત થાય હોટલમાં પણ વાત થાય આપણે ક્યાંક એપાર્ટમેન્ટની નીચે ભેગા મળીને વાત કરીએ તો આ રીતે તો વાત કરતા હોઈએ છીએ તો આ ગપશપ સેન્ટરની જરૂર કેમ આ સેન્ટરની જરૂરિયાત એ રીતે કે આ દરેક જગ્યાએ આપણે સમૂહમાં જાતભાતની વાતો કરતા હોઈએ છીએ બધાને રસ પડે એવી કોમન ઇન્ટરેસ્ટની પણ જ્યાં તમારે વ્યક્તિગત વાત કરવી હોય તમારા મનની વાત કરવી હોય બીજા કોઈ સાથે શેર ના કરી શકાય એવી મૂંઝવણની વાત કરવી હોય બીજા કોઈ સાથે શેર ના કરી શકાય એવા આનંદની વાત કરવાની હોય ત્યારે આ ગપશપ સેન્ટર એ વન ટુ વન વાત કરવા માટેની જગ્યા છે અને આ તમારા મનને હળવું પણ કરી શકે છે જીવનને નવો દ્રષ્ટિકોણ પણ આપી શકે છે અને વાતચીત જ કરવાની છે તો એક સરળતા પણ છે હવે આ કામ ખાસ કરીને કયા લોકોને રસ પડે તમે વિચારી જાઓ એમાંના તમે નથી ખાસ કરીને મહિલાઓ પોતાના ગ્રુપમાં વાત કરતી હોય છે બાળકો તો રમતા જ હોય છે પણ જેમ જેમ તમે સમાજથી થોડુંક તમારું સ્તર ઉપર આવે ત્યારે તમે સમાજથી અલગ પડતા જાઓ છો અને તમે તમારી મોકળાશથી વાત પણ જાહેર નથી કરી શકતા એટલે એ કોઈ અધિકારી હોઈ શકે એ કોઈ સદ્ધર ઘરના વ્યક્તિ હોઈ શકે એ મહિલા પણ હોય કે પુરુષ પણ હોય એ જ્યાંને ત્યાં વાતો ના કરી શકે તો એ વાતો માટે આ જગ્યા છે પોતાનું મન હલકું કરવા માટે જીવનનો નવો દ્રષ્ટિકોણ કેળવવા માટે તમે જરૂરથી ગપશપ સેન્ટરની મુલાકાત લઈ શકો અને ઇન્ડિયન ફનકારે જે મને ઇન્વાઇટ કરી છે મારી વાત રજૂ કરવા માટે અભિવ્યક્ત થવા માટે અને તમારા સુધી પહોંચવા માટે એ માટે એમનો તો આભાર માનું જ છું બીજી વાત એ તમે કોઈ પણ ક્ષેત્રના કલાકાર હો કવિ પણ હો સ્ટોરીટેલર પણ હો એન્ટરપ્રેનર પણ હો આ બધા માટે ધ ઇન્ડિયન ફનકાર શો એવી જગ્યા છે કે જ્યાં તમે આવી તમારી રજૂઆત કરી શકો છો અને આ જ સ્થાનેથી ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ એનું પણ આયોજન થઈ રહ્યું છે જો તમે નવોદિત છો તમને રસ છે ફિલ્મ બનાવવામાં ફિલ્મ મેકિંગની સમજ તમે કેળવેલી છે અને તમે ફિલ્મ બનાવો છો તો ચાલો તૈયાર થઈ જાઓ ભાગ લેવા માટે અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો હિસ્સો બની